મહાનગરપાલિકા ઉપરાંત આવતા મહિને જિલ્લા પંચાયત ચૂંટણી પણ બ્યુગલ ફૂંકાવાનું છે ત્યારે આજે મારા જિલ્લાની વાતમાં વડોદરા જિલ્લાની ચોંકારી પંચાયતની વાત કરીશું ત્યાં આખરે શું ગણિત બની રહ્યું છે કેટલા વિકાસના કામો થયા છે જોઈએ પહેલા આ ખાસ અહેવાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ઝી 24 કલાકની ટીમ મારા જિલ્લાની વાતમાં પહોંચી વડોદરા જિલ્લા પંચાયતની ચોકારી બેઠક પર વડોદરા જિલ્લા પંચાયતની ચોકારી બેઠકમાં 11 ગામોનો સમાવેશ થાય છે તિથોર દૂધવાડા પાવડા નવાપુરા સુલતાનપુરા કરખડી મજાતન ડબકા મહેમદપુરા વાદિલપુરા ચોકારી જિલ્લા પંચાયત બેઠકમાં 25,000થી વધુ મતદારો છે ક્ષત્રિય મતદારોની સંખ્યા 17,700 છે તો બ્રાહ્મણ મતદારોની સંખ્યા 3,700 મુસ્લિમ મતદારોની સંખ્યા 4,597 છે પાછલી ચૂંટણીમાં કોંગ્રેસે ચોકારી બેઠક જીતી હતી ચોકારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નટુભાઈ પઢિયાર જીત્યા હતા કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત લાવી ભાજપે કબજો કર્યો જેમાં ઈલાબેન ચૌહાણ પ્રમુખ બન્યા હતા તમામ પક્ષો મતદારોને રીઝવવાનો પ્રયાસ કરે છે આગામી ચૂંટણીમાં હવે આ બેઠક કોંગ્રેસ જાળવી શકશે કે ભાજપ તેના પર કબજો કરશે તે તો આવનારા ચૂંટણીના પરિણામો બાદ જ જાણી શકાશે વડોદરા જિલ્લા પંચાયત કોની સત્તાધારી બોડીના સભ્યો કેટલા કામ કર્યા છે મતદારોનો શું મિજાજ છે શું કહી રહ્યા છે આવું જાણીએ સમજીને સીધા પહોંચી જઈએ વડોદરા જિલ્લા પંચાયતની આ મહત્વપૂર્ણ બેઠક પર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લા પંચાયતની ચૂંટણી વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે આપણે આવી પહોંચ્યા છે ચોગારીની જિલ્લા પંચાયત બેઠક પર આપની સાથે અહીંયા આગળ ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષના અત્યારે સમર્થકો સહિત સભ્ય પણ આપની પાસે હાજર છે તેમજ ગામ લોકો પણ આપની સાથે હાજર છે ખાસ કરીને વાત કરવા માગીશું કે જે રીતે આપ જે ચોકારી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છો શું શું વિકાસના કામો કર્યા અમે ચોકારી જિલ્લા પંચાયતની સીટ પર આ ડબકામાં પણ આ જે અત્યારે જે ઊભા છે તે ભાગોળનો આરસીસી રોડ પરબડીના પેવર બ્લોક નિલેશભાઈ જાદવના ફળિયામાં હેન્ડપંપ પછી બીજો હેન્ડપંપ વિથ મોટર કોલેજ પાસે વાદીલા પરામાં ત્યાં આગળ તળાવની સંરક્ષણ દિવાલ ટેન્કર આપી છે સુલતાનપરા આવા તો વિકાસના કામો અમે છેલ્લા 5 વર્ષમાં ઘણા કર્યા છે ચોક્કસથી આપને આપની સાથે ભાજપમાંથી પણ કેટલાક લોકો છે એમની સાથે વાત કરીશું શું શું વિકાસના કામો કર્યાનો દાવો કરી રહ્યા છે જે સભ્ય જિલ્લા પંચાયતના છે શું વિકાસના કામો કર્યા વિકાસના નામે જોવા જઈએ તો વર્ષોથી અમારું ગામ ડબકા હજુ પણ પાણી માટે તડવડે છે જ્યારે ધારાસભ્ય પણ એમના કોંગ્રેસના છે જિલ્લા પંચાયત પણ એમની છે અને તાલુકા પંચાયત સદસ્ય અમારા ભાજપના છે છતાં પણ કેટલાય વર્ષોથી માગણી છે કે મહીસાગરનો ઓવારો અને પાણીની તકલીફ દૂર કરવામાં આવે પણ એ વિશે કંઈ પણ કામ થયેલ નથી જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની અંદર ભાજપનું શાસન હતું પરંતુ જે રીતે કોંગ્રેસના શાસનની અંદર પણ હવે ભાજપ છે શું શું વિકાસના કાર્યો કરે એક વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતમાં તો લગભગ 10 વર્ષથી નટુભાઈ જ છે કોંગ્રેસના આ રોડ અમારો 5 વર્ષથી બન્યા જ કરે છે હજુ એ ક્યારે પૂરો થશે એ તો આ ચૂંટણી આવતા પહેલાં પૂરો કદાચ થઈ જશે અને ભાજપ તો છેલ્લા 10 વર્ષથી અહીંયા જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે નટુભાઈ જ બેસે છે ડબકાની અંદર પીવાના પાણીની સમસ્યા ખૂબ મોટી રહેલી છે પરંતુ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી આવ્યું ભાજપ એવું કહી રહી છે જોકે પાણીની વાત એમની સાચી છે આ કોઠા ગાળો ટોટલ મહી નદીના લીધે ભરતી ઓટના લીધે ખારું પાણી આવવાથી અહીં આગળ ખારું પાણી મળે છે પીવાલાયક પાણી નથી એમની વાત સાચી છે પરંતુ હાલમાં ધારાસભ્યશ્રીએ 166 કરોડ રૂપિયાની પાણીની યોજના મહી નદીને મંજૂર કરી છે જેનું ટેન્ડર પણ અપાઈ ગયું છે અને ટૂંક સમયમાં પાણી મળશે સાથે સાથે પ્રશ્ન એ ઊભો થયો કે ધારાસભ્યો તો છેલ્લા 5 વર્ષથી જ કોંગ્રેસના છે 1990થી ભાજપના જ ધારાસભ્યો હોવા છતાં પણ આ પ્રશ્નો હલ કરવામાં આવ્યા નથી તમે જો કે તિથોર પાસે જો આડબંધ બાંધવામાં આવ્યો હોત તો આખા કોઠા ગાળાને ખારા પાણીનો વખત ના આવત અને ત્યાંથી ભરતી ઓટ પાછી વરત
परंतु आ योजना माननीय नरेन्द्र मोदी साहेब जीते वक्त चौकड़ना भाठा में आवेला अने आ वात करेल के तिथुर में हूँ आड़ बंद बांधीश पण आजे पण बंधाई नथी। तेमज गत चूंटनी में 2017 में पण मुवाल में विजयभाई रूपाणी साहेब आवेला तेमने पण आ वात करेली छतां पण आ काम थयुं नथी अने एटला माटे आ विस्तार ने खारो पाणी पीवानो वखत आव्यो छे। छतां पण अमारा प्रयत्नो छे अने आ काम सरकार में मोटू होय एटले सरकार श्री ज करी शके। धारासभ्य काम मंजूर करायुं छे। ચોક્કસથી જિલ્લા પંચાયતના સભ્ય છે એવો દાવો કરી રહ્યા છે કે પૂરજોશની અંદર વિકાસના કામો કર્યા છે, આપ સરપંચ છો, શું માનો છો કેટલા વિકાસના કામો કર્યા? વાત કરીએ ચોકારી જિલ્લા પંચાયતની તો અમારા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા ઘણા વિકાસના કામો થયા છે। વાત કરીએ આરસીસી રોડ હોય કે ગટર લાઇન હોય, સંરક્ષણ દિવાલ હોય કે અલગ અલગ પાણીના હેન્ડપંપ હોય, એમણે વિકાસ તો કર્યો જ છે, વિકાસ કર્યો છે એવું કહી રહી છે કોંગ્રેસના જે સભ્ય છે તેમજ સમર્થકો। શું કહેશો, વિકાસ લાગે છે તમને? પાણીની સમસ્યા છે, રોડ રસ્તાની શું પરિસ્થિતિ છે? પાણીની સમસ્યા તો છે જ, પરંતુ વિકાસ એ છે જ। સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા વિકાસના અનેક કામો કરવામાં આવ્યા છે। આપણે આમ પ્રજા સાથે જ વાત કરીશું, શું કહેશો કાકા, વિકાસ લાગી રહ્યો છે? પહેલા તો મેઇન વસ્તુ છે કે આ ડબકાનો જે આરો છે, લોકો ડૂબી જાય એવી શક્યતા છે, એ પહેલાં અમુક કરવાની જરૂર છે। એમાં જો આખો ઓટલો જો બનાવી દેવામાં આવે તો ઓવાળો જો આખો સરંગ ઓટલા જો મોટો બનાવી દેવામાં, સરંગ મોટો ચોરસ, તો લોકોને નાહવાની સગવડતા, આ ઐતિહાસિક સ્થળ છે, દર રવિવારે લોકો બહારગામથી આવે છે અને એમને નાહવાની બહુ તકલીફ પડે છે। અંદર ખાડો તમે બતાવો, ચાલો અંદર માણસ બેસી જાય તો નીકળે એવો નહીં, એટલે એ કામ પહેલાં કરો અને આ રસ્તો વહેલી તકે પૂરો થાય, હવે અટકે ના એ રીતે એનું કામ થવું જોઈએ। ચોક્કસથી આપણે સભ્ય સાથે જ વાત કરીશું, આ જે રીતે ઓવરાણી વાત છે હજુ સુધી તેનું નિરાકરણ નથી આવ્યું, બનાવવાનો નથી આવ્યો। જો કે એમની પણ વાત સાચી છે કે ડબકા એક ઐતિહાસિક ગામ છે અને ત્યાં રવિવારે કે પૂનમ હોય તો નાવા ઘણા લોકો આવે છે, ઓવરાણનો પ્રશ્ન છે, પણ આ જિલ્લા સભ્યની ગ્રાન્ટ કે ધારાસભ્યની ગ્રાન્ટ ત્યાં પૂરતી નથી। કારણ કે જિલ્લા સભ્યને 5 લાખ રૂપિયા ગ્રાન્ટ હોય છે, ધારાસભ્યને 2 કરોડની ગ્રાન્ટમાં 100 ગામ હોય છે, આ સરકારમાંથી જો થાય તો ખરેખર આ કામ જરૂર છે, જેના માટે ધારાસભ્ય અને મેં પણ 3-4 વખત યાત્રાધામ વિકાસ બોર્ડને પણ આ પ્રશ્ન લખેલો છે, જે સરપંચ અને ગણપતસિંહ પોતેને ખબર છે અને ધારાસભ્યશ્રીએ પણ આ લખેલું છે। ચોક્કસથી આપણે બીજા લોકો છે તેમની સાથે વાત કરીશું, કાકા વિકાસ શું લાગી રહ્યું છે, સભ્ય શું વિકાસ કર્યો? વિકાસ તો સારો કર્યો છે કોંગ્રેસે, એમાં કોઈ બીજું કંઈ છે નહીં, વિકાસ તો સારામાં સારો છે। ચોક્કસથી વિકાસ સારો થયો એવું કહી રહ્યા છે, પરંતુ જે રીતે રોડ રસ્તાની બાબત હોય, અત્યારે તમારું જિલ્લા પંચાયતમાં શાસન છે, એક વર્ષ દરમિયાન શું શું વિકાસના કામો કર્યા તમારા પ્રમુખે? અમારા પ્રમુખે એક વર્ષની અંદર ઘણા કામો આપ્યા છે, જેમ કે નટુકાકાએ કીધું કે આટલા આટલા કામ આવે છે, અમારા જિલ્લા પંચાયત થ્રુ જ આવ્યા છે, એ સદસ્ય છે અમારા ચોકારી જિલ્લા પંચાયતના, એટલે ભાજપ સરકારે તે કામો મોકલ્યા છે, નટુભાઈની વાત સાચી છે, પણ જે મુદ્દાના રોડનો છે, ઓવરનો વસ્તુ છે, એ બધું થયું નથી, એના કારણે તો અમારા 2 ટ્રમના તાલુકા પંચાયતના સદસ્ય અને માજી સરપંચ એવા કોંગ્રેસથી કામો ના થયા, એને કંટાળીને ભાજપમાં જોડાયા છે, બરાબર, એટલે કોંગ્રેસ જો એવા કામ નથી કરી રહી એ મુદ્દાની વાત છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે ભાજપના જો અત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ છે, સભ્ય એવું કહી રહ્યા છે કે જે રીતે વિકાસના કામો કર્યા છે, જ્યારે ભાજપ કહી રહી છે કોઈ વિકાસના કામો નથી કર્યા, આપણે અમારે પ્રધાનમંત્રી આ રોડ યોજના કરીને તે ડબકા ભાગોળથી તે સીમ જોશી પૂરા પ્રાથમિક શાળા થઈને ડબકા નસીપરાને જોડતો રોડ મંજૂર થયેલો, પણ કયો જતો રહ્યો તે ખબરે પડી નથી, અને એક ભાઠા વિસ્તારનો પ્રધાનમંત્રી રોડ એ પણ અમે મૂકેલો, 4 રોડ મૂકેલા, એમાંથી હજુ અત્યાર સુધી કોઈ પણ વસ્તુ થઈ નથી। ચોક્કસથી આપણે બીજા લોકો સાથે વાત કરીશું કે જે રીતે ભાજપ હોય કે કોંગ્રેસ તેમજ, પરંતુ ચોક્કસથી જે રીતે જિલ્લા પંચાયતની અંદર છે ભાજપનું શાસન છે તેમજ ચોકારી સીટ પર છે તે અત્યારે કોંગ્રેસનું શાસન છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો દાદા શું કહેશો, વિકાસ લાગે છે? હા, વિકાસ તો અત્યારે વિરોધમાં હોવા છતાં વિકાસ તો થયો છે, કારણ કે અમારા ધારાસભ્ય હું તમને વાત કરું, વિરોધમાં છતાં 160 કરોડની યોજના આ તાલુકા માટે પાણી પીવાની લાયા અને આ ડબકા ગામમાં કેટલા 3-4 કારપેટ રોડ થયા, ચોકારી ગામે 3-4 ધારાસભ્ય કર્યા, મુતપુરમાં કર્યા, તિથોરમાં કારપેટ રોડ કર્યા, વિરોધમાં હોવા છતાં આ કોંગ્રેસના ધારાસભ્ય અને આ જિલ્લા પંચાયતના સભ્યોએ કામ કર્યું। ચોક્કસથી આપણે ભાજપ પાસે જ માગીશું કે જે રીતે પાદરા જંબુસર ફોરલેનની વાત છે, હજુ સુધી ફોરલેન રસ્તો બનાવવામાં નથી આવ્યો, શું કહેશો? જ્યારે 40-50 વર્ષ સુધી માત્ર 2 લાઇનનો રોડ હતો, ભાજપના 25 વર્ષના શાસનમાં
બેના ત્રણ લાઇનનો રોડ થયો છે અને આ ત્રણમાંથી ચાર લાઇનનો પણ પ્રગતિમાં છે જ કામ અને તે થશે જ. નટુભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો જી 24 કલાકની ટીમ ડબકા ગામે પહોંચી ત્યારે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાઓ પણ થોડા સમસ્યાઓ છે, રોડ રસ્તાઓની છે તેમજ ગટરની પણ સમસ્યાઓ છે, શું કહેશો? રોડ રસ્તા માટે ધારાસભ્યશ્રીએ અને અમે વારંવાર રજૂઆતો કરી છે. મવડથી ડબકાનો જે ડૉક્ટર સાહેબે કહ્યું તે રસ્તો પહોળો કરવા માટે લગભગ મંજૂર થઈ ગયો છે અને કદાચ ટૂંક સમયે એ કામ ચાલુ થશે, એટલે એ રસ્તાના પ્રશ્ન રહે નહીં. જ્યારે આ રસ્તો બાકી છે વડુથી ચોકારીનો રસ્તો, જે લગભગ 8 કરોડનો રસ્તો જે તે વખતે એઇમ્સ હોસ્પિટલ ચોકાના ભાઠામાં આવવાની તે વખત મંજૂર થયેલો, હોસ્પિટલ ના આવતો આ રોડ સરકારશ્રી દ્વારા ઉઠાવી લેવામાં આવતો હતો, છતાં અમે બધાએ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી કે ભાઈ આજે નહીં કાલે ચોકાના ભાઠાનો વિકાસ થશે તો આ રોડ તમે મંજૂર રાખો. એટલે આ રોડ મંજૂર રાખ્યો છે અને ખરેખર એ 15 ફૂટનો રોડ છે અને 8 કરોડ રૂપિયાનો રોડ મંજૂર થયેલો છે, એનું કામ પણ ટૂંક સમયમાં પૂરું થઈ જશે. મહેશભાઈ, જે રીતે વાત કરવામાં તો સત્તા કોંગ્રેસની હતી જિલ્લા પંચાયતમાં, ત્યારબાદ છેલ્લા એક વર્ષથી ભાજપે છીનવી લીધી, શું શું વિકાસના કાર્યો કર્યા હોત તો પછી કોંગ્રેસ પાસે સત્તા હોત ને? આ સત્તાનો ખેલ કરીએ તો આ સંખ્યાબળ તોડીને તેઓ સત્તા હાંસલ કરી છે, પણ ચોકારી જિલ્લા પંચાયત અને એમાંય અમારી 3-4 તાલુકા પંચાયત છે, એમાંથી 3 સીટ કોંગ્રેસ પાસે હતી. અને જિલ્લા પંચાયતની વાત કરીએ તો પાદરા તાલુકામાં 6 જિલ્લા પંચાયતમાંથી 4 જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે હતી, એટલે આખા તાલુકામાં જોઈએ તો કોંગ્રેસનું જોર વધારે છે. પણ અન્ય લોકો સાથે વાત કરીશું, શું કહેશો જે રીતે વિકાસની વાત કરવામાં આવે, કે ભાજપ પણ એક્સેપ્ટ કરી રહી છે કે વિકાસ કરવામાં નથી આવ્યો? જો હું 6-7 વર્ષથી રાજકારણમાં જોડેલો છું અને નટુભાઈનો મને 10 વર્ષથી અનુભવ છે કે જિલ્લા પંચાયતની અંદર ચૂંટણી આવે છે. હું મારા ગામની જ વાત કરું, મોહમ્મદ પુરાણી, તો નટુભાઈ મારા ગામની અંદર એમએલએની ગ્રાન્ટ આવીને એ ખબર નહીં, મેં નહીં જોઈએ, પણ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ આવીને એનો વિકાસ થયેલો છે એ મને ખબર છે. અને એમને મારા જિલ્લા પંચાયતમાં જે જે જગ્યા જે જરૂરત પ્રમાણે જે વસ્તુની જરૂર હતી એમને એ વસ્તુ આપીને અને વિકાસના કામ કરેલા છે. ચોક્કસથી, જે રીતે હતા આજ ચોકારી ગામ જિલ્લા પંચાયતની અંદર આપણે આવી પહોંચ્યા હતા અને લોકો સાથે વાત કરી, તેમજ ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષો સાથે પણ વાત કરી, ક્યાંક ને ક્યાંક ખાસ કરીને વાત કરવામાં આવે તો ચોકારી જિલ્લા પંચાયતની સીટની અંદર ક્યાંક ને ક્યાંક રોડની પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ જોવા મળી છે.